નમસ્કાર મિત્રો આજે આપણે એવી વાત કરીશું કે જેમાં અંગ્રેજી અને ગુજરાતી આ બંને ભાષાઓમાં જે મૂળભૂત કેટલાક તફાવતો છે એની જાણકારી મેળવશું એટલે તમને ખ્યાલ આવી જશે કે ગુજરાતી ખરેખર અઘરું છે અંગ્રેજી તો એના કરતા તદ્દન સહેલું છે હવે તમે કહેશો કેમ તો એનું એક ઉદાહરણ આજે જોઈ લઈએ આપણા બાળકો જ્યારે ગુજરાતી શીખવાની શરૂઆત કરે છે ત્યારે સૌ પ્રથમ શીખે છે ક ખ ગ ઘ આ કક્કો શીખે સૌ પ્રથમ અને તમે માનો છો કે આવડી આવડી જાય જાય એટલે ગુજરાતી ભાષા તમે ના આપણે બારાક્ષરી પણ શીખવી પડે તો જ ગુજરાતી આવડે તો તમે વિચાર કરો આપણે ગુજરાતી શીખીએ છીએ ત્યારે આ શીખવા માટે કેટલી ડિઝાઇન યાદ રાખવી પડે છે એકલા ક થી કામ નહીં ચાલે ક બાજુમાં કોઈ આવે કા ઉપર આવે કે કોઈક વખત બબ્બે આવે કઈ કોઈક વખત બાજુમાં આવે ઉપર આવે કો કુ આમ કુ આમ કી આમ કી અને ઉપર મીંડુ કમ આટલી ડિઝાઇન યાદ રાખીએ ત્યારે આપણને ગુજરાતીમાં પ્રવેશ મળે હવે એની સાથે આપણે અંગ્રેજીને જોઈએ તો અંગ્રેજીમાં છે આઈ જે છે એમાં કોઈ ડિઝાઇન છે ક્યારે જોયું કે આ ડી એની ઉપર મીંડું ડમ ડી એને હસવાને દીર્ઘવડુ એને કી એની જેમ ડી એની જેમ ડી અને ઉપર મીંડુ ડમ આવું નથી એટલે તમે સમજી શકશો કે પહેલી વાત કે આપણા બાળકો ગુજરાતી શીખે છે ત્યારે આટલી ડિઝાઇન યાદ રાખે છે એટલે નું મગજ કેટલું જબરજસ્ત છે એટલે હું તો આપને એ કહું કે જેને ગુજરાતી આવડે છે એને બીજી બધી જ ભાષાઓ આસાન થઈ જાય જો અને પણ આપણને આટલો ભાર લાગ્યો નથી ક્યારે કારણ કે એ પહેલેથી આપણે એ રીતે કરતા આવ્યા છીએ એટલે આપણી નજર એ તરફ ગઈ નથી તો હવે એક વાત આપણે સમજી લીધી કે અંગ્રેજી ખરેખર ગુજરાતી કરતા સરળ છે હવે આવતે વખતે પાછો હું આવીશ અને બીજું એક ઉદાહરણ આપીશ ત્યારે તમારે આ અંગ્રેજી શીખવું કેટલું આસાન છે એનો અહેસાસ થશે તો ફરીથી મળીશું આ ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અંગ્રેજીનો ડર દૂર કરો અને કોન્ફિડન્સ ઉભો કરો તો આ ચેનલ જોતા રહેજો ફરીથી આપણે મળીશું અને પાછી આગળ ચર્ચા કરીશું થેન્ક યુ